नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ જિલ્લામાં દહેજ પંથકમાં અંગત અદાવતે હત્યા કરાઈ હોવાનો બનાવ બન્યો। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ પામેલા દહેજ પંથકમાં અંગત અદાવતના કારણે હત્યાનો બનાવ બન્યો હતો। ભરૂચનગરના ઠારની ખડકીમાં બે મકાનો ધરાશય થયા, એક બાળક સહિત વ્યક્તિઓ કાટમાળ નીચે ફસાયા। અફરાતફરીનું વાતાવરણ, સદભાગ્યે કોઈ જાનહાનિ ન થઈ। અંકલેશ્વરની માર્કેટમાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવક ઓછી થતા ભાવ વધ્યા। અંકલેશ્વરના માર્કેટમાં ટામેટાના 20 કિલોના રૂપિયા 1200નો ભાવ। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ પામેલ દહેજ પંથકમાં અંગત અદાવતના કારણે હત્યાનો બનાવ બન્યો હતો। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ પામેલ દહેજ ખાતે અંગત અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હોય તેવો બનાવ બન્યો હતો। દહેજના માખણીયા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડના વિસ્તાર ખાતે ઝઘડામાં એક હત્યા 21 વર્ષની ઉંમર ધરાવતા રમણ ભીખાભાઈ રાઠોડ નામના ઈસમની રોહિત ઉર્ફે મેલો પ્રવીણભાઈ રાઠોડ નામના ઈસમે કરી હતી। હત્યાના આ બનાવમાં લાકડાના દંડા વડે હુમલો કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। કયા કારણોસર હત્યાનો બનાવ બન્યો તે તપાસનો વિષય બની ગયો છે। ભરૂચનગરના ચકલા વિસ્તારમાં આવેલ ઠારની ખડકીના બે મકાનો અગમ્ય કારણોસર ધરાશયી થતાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ કાટમાળમાં ફસાયા હતા। સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી। જૂના ભરૂચના મુખ્ય વિસ્તાર અને બજાર એવા ચકલા વિસ્તાર પાસે આવેલ ઠારની ખડકીમાં બે મકાનો અગમ્ય કારણોસર ધરાશય થયા હોવાની ઘટના બની હતી। ઠારની ખડકીના મકાનો એકબીજાને અડીને આવેલા હોવાથી ઠારની ખડકીમાં રહેતા તમામ રહીશોના જીવ ટાળવે ચોંટી ગયા હતા। બીજી તરફ અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। મકાનો ધરાશય થવાની આ ઘટનામાં કાટમાળની નીચે એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ ફસાયા હતા, જેમને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર કાર્યવાહી કરી હતી। મકાન ધરાશય થવાની આ ઘટનામાં ઈજા પામનાર મહિલાએ જણાવ્યું હતું કે બાજુનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી ઉતારવામાં આવી રહ્યું હતું, પરંતુ તેવામાં ઠારની ખડકીમાં બે મકાનો ધરાશય થયા હતા। આ બનાવના પગલે અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું। હું નીચે પલંગ પર સુધી હતી ને મારી ગૌ ઉપર પલંગ પર સુધી હતી તો બાજુનું મકાન પાડતા હતા ને તો બાજુવાળાનું ઘર પડ્યું હશે, અમને ખબર નહીં કે સામાન ખસેડે પડ્યું હશે કંઈ, તો અમને એમ કે બાજુમાંથી ધૂળ ઉડે છે તો મેં બારી બારણા બંધ કરે એટલા બંધ બધું ઉપરથી આવ્યું, કાતરિયા પર અનું બધું પડ્યું વહુની ઉપર કાતરિયામાંથી, ને મારી પર આવ્યું ને નાની છોકરી ગોળિયામાં હતી તે મારી પર પડ્યું, તે છતાં મેં છોકરીને બહાર કાઢી નાખી જોડીમાંથી મચ્છરદારીમાંથી, એટલે હવે ખબર નહીં છોકરીને શું વાગ્યું, તે મારા પગમાં વાગ્યું છે। માળીનું છે, સસકાનભાઈ માળી છે, તેમનો છોકરો બે રહી છે, એક નોકરી ગયો છે ને એક દુકાને છે કોઠી પર। કેટલા મકાનોને અસર થઈ છે? ત્રણ મકાનોને થઈ છે, બે મકાનને નુકસાન થયું છે। અંકલેશ્વરના શાક માર્કેટમાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ટામેટાના ભાવ આસમાને પહોંચતા ખરીદવા મુશ્કેલ બન્યા છે। અંકલેશ્વરના શાક માર્કેટમાં ટામેટાની ભારે અછત વર્તાઈ રહી છે। મહારાષ્ટ્રમાં થયેલા પાછોતરા વરસાદના કારણે ટામેટાના પાક ઉપર અસર થઈ છે, તેમજ ભરૂચ તથા અન્ય જિલ્લામાં પણ પાછોતરા વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં અંકલેશ્વરની માર્કેટમાં ટામેટાની ભારે અછત વર્તાય છે। હાલમાં બેંગ્લોરથી ટામેટાનો જથ્થો આવી રહ્યો છે ત્યારે ભાવમાં મહત્તમ વધારો થયો છે। હાલ અંકલેશ્વરની માર્કેટમાં જથ્થાબંધ 20 કિલો ટામેટાનો ભાવ 1000થી લઈ 1200 રૂપિયા જેટલો છે, જ્યારે અંકલેશ્વરની છૂટક શાક માર્કેટમાં ટામેટાના 60-70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હોવાથી ટામેટા ખરીદવા મુશ્કેલ બન્યા છે। આપણે ભાવ વધારો કારણે એક જ જગ્યાએ માલ છે અને બધી જગ્યાએ એક જ જગ્યાએ માલ જવાથી એ પહોંચી વળે નહીં, એટલે ભાવ વધારો થઈ ગયો અને હમણાં એક મહિના સુધી આવું જ ચાલશે, કોઈ ભાવ વધારો મહારાષ્ટ્રની આપણી આવક બંધ થઈ ગઈ, મૂળ ટામેટા આપણા મહારાષ્ટ્રમાંથી આવતા હતા એ ટામેટા બંધ થઈ ગયા, એ બેંગ્લોર પર જતા નાખે, એટલે બેંગ્લોર ટામેટા એક જ જગ્યાએ બધી જગ્યાએ પહોંચી વળવા માટે તેનો ભાવ વધારો કર્યો, બધા ત્યાં જ લેવા જાય તમને કહ્યું। વરસાદને લીધે જે ટામેટા આપણા ગુજરાતમાં બી હતા, ટામેટા આ બાજુ રાજકોટમાં થાય છે, એ ટામેટા બી બધા પૂરા થઈ ગયા, એટલે ગુજરાતમાં ટામેટા પૂરા થઈ ગયા, મહારાષ્ટ્રમાં પૂરા થઈ ગયા, ફક્ત એક જ જગ્યાએ બેંગ્લોરમાંથી આવે। આજરોજ ભરૂચના ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે પત્રકાર તેમજ નગરપાલિકાના અધિકારી અને પદાધિકારી માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।
ભરૂચ નગરપાલિકા તથા સ્પાર્સ ગેસ્ટ્રો કેર એન્ડ જનરલ હોસ્પિટલ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે તારીખ 24/11/2021 થી 26/11/2021 સુધી ત્રિદિવસીય ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે રાખવામાં આવ્યું છે, જે કેમ્પમાં ભરૂચ નગરપાલિકાના 700 પદાધિકારીઓ અધિકારીઓ તથા કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. સાથે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તમામ સભ્યો સહિત શહેરના તમામ પત્રકાર મિત્રોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે મેડિકલ ચેકઅપ કાર્યક્રમને ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, ભાજપ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ગ્લોબલ ગેસ્ટ્રોકેર હોસ્પિટલના અંજના ભરૂચી, ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નિલેશ ટેલર, અનિલ અગ્નિહોત્રી, ફહમી મોતીવાડાએ ખુલ્લો મૂક્યો હતો. 3 દિવસ ચાલનાર ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનો પત્રકાર મિત્રો પણ લાભ લે તેવી અપીલ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી. ગ્લોબલ ગેસ્ટ્રોક એન્ડ જનરલ હોસ્પિટલ હિલિંગ ટચ દ્વારા આજ રોજ 24/11/2021 રોજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, નગરપાલિકાના પદાધિકારીઓ અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે એમના પત્રકારો દ્વારા બી આ આયોજનના ભાગરૂપે અહીંયા આગળ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં લગભગ 24, 25 અને 26 ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે, જેમાં ભરૂચના પત્રકાર સંઘના લોકોને બી અમારી વિનંતી છે, કર્મચારીઓ અને અધિકારીઓ જે બી બાકી હોય એ બધા મેડિકલ ચેકનો કેમ્પનો લાભ લે. નમસ્કાર, હું અંજના ભરૂચી, ગ્લોબલ ગ્રુપ ઓફ હોસ્પિટલ તરફથી 24, 25, 26 અમારો અહીંયા ફ્રી કેમ્પ લગાવાયો છે, જેના માટે હું બધાને વિનંતી કરું છું કે એનો ભાગ લે અને એનો ફાયદો ઉઠાવે. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક જામની સમસ્યાના પગલે સરદાર બ્રિજથી નર્મદા ચોકડી સુધી વાહનોની કતારો ખડી થઈ ગઈ હતી. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કેટલીક વાર તો વિના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હોય તેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. વડોદરાથી સુરત તરફ જતા અને આવતા વાહનો કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યામાં ફસાઈ પડ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહનોની કતાર એવી રીતે ખડી થઈ જાય છે કે ભરૂચ નગરના પ્રવેશ દ્વારસામાં નર્મદા ચોકડી અને જાડેશ્વર ચોકડીના રસ્તા પર બ્લોક થઈ જાય છે, જેના પરિણામે જાડેશ્વર ચોકડી અને નર્મદા ચોકડી તરફથી આવતા રસ્તા પર પણ વાહનોની કતારો ખડી થઈ જાય છે. કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હોવાના કારણે વાહન ચાલકો ત્રાહિમામપો કરી ઉઠ્યા છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ અંગે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હજી પણ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થઈ શક્યું નથી. તે સાથે સામાન્ય દિવસોમાં જ્યારે ટ્રાફિક જામ ન હોય ત્યારે ગોલ્ડન બ્રિજ પરથી વાહનોની અવરજવર થતી નથી, પરંતુ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા કેટલાક વાહન ચાલકોએ તેમની મોટરકાર જેવા વાહનો ગોલ્ડન બ્રિજ પરથી પસાર કર્યા હતા. આવી ટ્રાફિક જામની પરિસ્થિતિમાં કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન હંકારતા ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બની હતી. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ પાસેથી શહેર પોલીસે ટ્રાન્સપોર્ટના આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદના 2 શખ્સોને ઝડપી પાડી રૂપિયા 7,56,000 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસને સુરત તરફથી ટ્રાન્સપોર્ટના આઈસર ટેમ્પામાં પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર આવી રહ્યો હોવાની મળેલી માહિતીના આધારે શહેર પોલીસે નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ પાસેના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા અલગ અલગ પાર્સલોની આડમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પા સવાર અમદાવાદના ફિરોઝખાન ફરીદખાન પઠાણ અને મયુદ્દીન કરામત અલી ફકીરની ધરપકડ કરી હતી, જ્યારે અંકલેશ્વરનો લખન નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. શહેર પોલીસે રૂપિયા 56,000 વિદેશી દારૂનો જથ્થો અને 7,00,000 આઈસર ટેમ્પો મળી કુલ રૂપિયા 7,56,000 મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી લખન નામના શખ્સને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં રૂપિયા 5,00,000ના ખર્ચે તૈયાર થનાર 3 અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલ વૃંદાવન ટાઉનશીપના ગેટ નંબર 2 પાસે પેવર બ્લોક તથા RCC રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વૃંદાવન ટાઉનશીપ ગેટ નંબર 2 થી બહારની સાઇડ પર પેવર બ્લોક રકમ રૂપિયા 81,000 ને તે સાથે વૃંદાવન ટાઉનશીપ ગેટથી મેઇન રોડથી RCC રોડ બનાવવાનું કામ રકમ રૂપિયા 1,38,880 સાથે શક્તિનગરમાં રોડની સાઇડમાં પેવર બ્લોક કામ રૂપિયા 2,74,966 ખાતમુહૂર્ત પાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાય, વોર્ડના સભ્ય કિંજલબેન ચૌહાણ, અતુલ મોદી, નિલેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં રૂપિયા 5,00,000 ઉપરાંતના ખર્ચે
विविध त्रण कामों खातमुहूर्त आज अंकलेश्वर नगरपालिका उपप्रमुख नगरपालिकाना सभ्यश्रीओ विविध कमिटी चेरमेनश्रीओ तेमज शहर भाजपना होद्देदारों अने स्थानिक रहीशोना उपस्थिति में आज खातमुहूर्त करवामां आव्युं। वलिया तालुकाना 51 गामना भावि भक्तोनो पदयात्रा संघ भावनगरना पवित्र यात्राधाम राजपरा खाते जवा रवाना थयो हतो। वलियाना देहली गाममां खोडियार माताजीना दूध भवानी प्रागट्य थया हता। माताजीना आदेश अनुसार माताजीना भक्त खुमानभाई वसावा द्वारा छेल्ला घणा वर्षोथी देहलीथी भावनगरना पवित्र धाम राजपरा खाते पदयात्रा संघ रवाना थाय छे। जेओनी साथे 51 गामना भावि भक्तो जोडाया छे। जे संघ वालिया खाते आवी पहोंचता पदयात्रानो स्वागत करवामां आव्युं हतुं। आ पदयात्रा संघ 7 दिवसे एटले के 1 डिसेम्बरना रोज पहोंची ध्वजारोहण करशे। आ पदयात्रा संघमां मोटी संख्यामां तालुकाना 51 गामना भावि भक्तो जोडाया हता। वालिया तालुकानुं डेली गाम अने त्यां माँ खोडियानुं कीमावटी नदीना पावन धरा पर दूध भवानी माँ खोडिया रूपे प्रगट थयेला छे। त्यां अमे दरेक भक्तोना साथ सहकारथी माँनुं मंदिरनुं पूर्ण काम कर्युं અને માની દર વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા માની ખોડિયાર માની જન્મજયંતિ અને દર વર્ષે 2 બાર 96થી અત્યાર સુધીમાં આ છેલ્લા 26 વર્ષ સુધી આ માને અમે ધજા અર્પણ કરીએ છીએ। પહેલાં 1996માં અમે 1 ધજા લઈને જતા હતા, ત્યાર પછી બીજા વર્ષે 2 3 4 5 આમ ગયા વર્ષે અમારી માતાજીને 52 ગજની 3 ધજા હતી। આ વખતે માતાજીની કુલ 52 ગજની 12 ધજાઓ ગામડે ગામડેથી અને માના એવા લાડીલા ભક્તો પોતપોતાના ઘરમાં માની ભક્તિ કરે છે એવા ભક્તોને લઈને હું માં ખોડિયાના રાજપરા ધામે માને ધજાઓ અર્પણ કરવા માટે જઈ રહ્યો છું। અમે આજે 24 તારીખે માના દરબારે માના મંદિરથી નીકળ્યા, 1 તારીખે સાંજે રાજપરા ધામે પહોંચી જઈશું અને 2 તારીખે 12:30 વાગે માને ધજા અમે અર્પણ કરી દઈશું। मुख्य समाचारों पर फरी एक नजर। भरूच जिल्लामां दहेज पंथकमां अंગત અદાવતે હત્યા કરાઈ હોવાનો બનાવ બન્યો। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ પામેલા દહેજ પંથકમાં અંગત અદાવતના કારણે હત્યાનો બનાવ બન્યો હતો। ભરૂચનગરના ઠારની ખડકીમાં 2 મકાનો ધરાશય થયા, 1 બાળક સહિત વ્યક્તિઓ કાટમાળ નીચે ફસાયા, અફરાતફરીનું વાતાવરણ, સદભાગ્યે કોઈ જાનહાનિ ન થઈ। અંકલેશ્વરની માર્કેટમાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવક ઓછી થતા ભાવ વધ્યા। અંકલેશ્વરના માર્કેટમાં ટામેટાના 20 કિલોના રૂપિયા 1200નો ભાવ। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા, નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।